નમસ્કાર કરી આપું છું. કેમ છો? મજામાં? મજામાં જ છો બધા? છોકરાઓ, લાસ્ટ લેક્ચર સુધી આપણે ધોરણ નંબર 12 નું ચેપ્ટર નંબર 2 દ્રાવણો છે એ તમામે તમામ થિયરી અને ટેક્સ્ટબુકમાં આપેલા ઉદાહરણ સાથે આપણે પૂરું કર્યું. ખૂબ જ શાંતિથી ચેપ્ટર નંબર 2 નું રિવિઝન કરજો. ચેપ્ટર નંબર 2 રિવિઝન પૂરું થાય ત્યાર પછી આપણે એમાં જે સ્વાધ્યાયના દાખલા છે મેં તમને લાસ્ટ લેક્ચરમાં કીધું હતું એમ કે બાકી રાખેલા છે, જો પ્રત્યક્ષ શિક્ષણ શરૂ થાય તો એક રિવિઝનના ભાગરૂપે એ દાખલા આવડી જાય અને પાછું ચેપ્ટર યાદ આવી જાય. એને ધ્યાનમાં રાખીને આપણે સ્વાધ્યાયના દાખલા છે બાકી રાખેલા છે. આજે આપણે ચેપ્ટર નંબર 1 ઘન અવસ્થા એ ચેપ્ટર છે એ આજથી આપણે આજના લેક્ચરથી શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. છોકરાઓ, ઘન અવસ્થા ભરવું હોય તો સૌથી પહેલા આપણને એની થોડીક બેઝિક માહિતીની ખબર હોવી જોઈએ. જો એના ઇન્ટ્રોડક્શન એટલે કે પ્રસ્તાવનાની વાત કરીએ તો પદાર્થ છે, કોઈ પણ પદાર્થને એની 3 અવસ્થા હોય આપણને બધાને ખબર છે. પદાર્થની અવસ્થા કેટલી હોય છોકરા? તો કે 3, ઘન, પ્રવાહી અને વાયુ. બરાબર, આ 3 અવસ્થા પદાર્થની જોવા મળે છે. વાયુમય પદાર્થના ગુણધર્મો માટે તમારે ચેપ્ટર નંબર ધોરણ નંબર 11 માં દ્રવ્યની અવસ્થા ચેપ્ટર નંબર 5 આવી કે જેમાં વાયુમય પદાર્થના ગુણધર્મો એની લાક્ષણિકતાઓ એના વિશે અભ્યાસ કરી. પ્રવાહી પદાર્થના ગુણધર્મો અને એની લાક્ષણિકતા માટે આપણે ચેપ્ટર નંબર 2 દ્રાવણો જોયું કે એમાં સમાન દ્રાવણ, વિસમાન દ્રાવણ, અભિસરણ, દબાણ, ઉત્કલન બિંદુમાં થતું ઉન્નયન, ઢાળ બિંદુમાં થતું ઉન્નયન, આવી બધી જ બાબતોનો અભ્યાસ આપણે પ્રવાહી મતલબ કે ચેપ્ટર નંબર 2 માં કર્યો કે જેમાં પ્રવાહી આપણે ધ્યાને લીધું. અને આ વાત છે ઘન અવસ્થા કે જે આ ચેપ્ટરમાં આપણે ઘનની લાક્ષણિકતા, એના શક્ય ગોઠવણીઓ એના વિશે વાત કરીશું. છોકરાઓ, આનાથી આગળ વાત કરીએ ને તો કોઈ પણ પદાર્થની અવસ્થા છે ને એ 2 વસ્તુ ઉપર આધાર રાખે છે. કેટલી વસ્તુ ઉપર? 2 વસ્તુ. હવે એ 2 વસ્તુ છે એ કઈ છે? એકને આપણે કહીએ છીએ દ્રવ, એટલે કે એને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે ફ્લુઇડ, અને બીજું છે જડતા. બીજું શું છે? જડતા, અથવા તો એને કહેવામાં આવે છે જડતા. પદાર્થની અવસ્થા આ 2 ઉપર આધાર રાખે છે. હવે દ્રવ અથવા તો ફ્લુઇડ એટલે શું? તો કે એને વહેવાનો ગુણધર્મ હોય છે. કેવો? વહેવાનો ગુણધર્મ હોય, અથવા તો એને શું કહી શકાય કે વહનશીલ હોય. કેવા હોય છે? વહનશીલ. ઉદાહરણ તરીકે આ 3 અવસ્થામાં તમે નક્કી કરો વહનશીલ કોણ હશે? પ્રવાહી અને વાયુ. બરાબર, પ્રવાહી અને વાયુ. તો પ્રવાહી અને વાયુને આપણે શું કહીએ છીએ? તો કે દ્રવ કહીએ છીએ, ફ્લુઇડ કહીએ છીએ, કે વહેવાના ગુણધર્મ ધરાવે. પાણી આપણે એક જગ્યાએ એ ધોયું હોય તો એ ત્યાંને ત્યાં નથી રહેતું, ત્યાંથી આગળ વહી જાય છે. વાયુ છે, તમે નવરાત્રીમાંના ફુગા ઘણી વાર જોવો છો તો એ હિલિયમના ફુગા હોય છે. તો એ ઓલો ફુગાવાળો ગેસ બનતો હોય ને આજુબાજુ, એ હિલિયમની આપણને સુગંધ આવે છે. શું કામે? એ તો ફુગાવાળો દૂર હોય છે, પણ ત્યાંથી ગેસ આજુબાજુનો પ્રશ્ન છે કે જેના કારણે આપણને એ ગેસની સુગંધ આવે છે. બરાબર, એટલે પ્રવાહી અથવા વાયુ છે શું છે? તો કે દ્રવ છે, ફ્લુઇડ છે, વહનશીલ છે. જ્યારે જડતામાં એક જ પદાર્થની અવસ્થા આવે, એ કઈ અવસ્થા આવે? ઘન અવસ્થા. આ ઘન અવસ્થામાં શું હોય? તો કે એ વહનશીલ નથી. કોઈ પણ પદાર્થનો એક ટુકડો લઈ લો કે જે ઘન અવસ્થામાં હોય, એને તમે બહારથી કોઈ પણ બળ નહીં આપો ત્યાં સુધી, ત્યાંથી પોતાનું આકાર પણ નહીં બદલે અને પોતાનું સ્થાન પણ બદલશે નહીં. એટલે આપણે કહેવા આ જળ જેવો છે. એટલે તો કે એને કઈ ખબર જ ન પડે, એને તમે બહારથી કઈ બળ નહીં આપો ત્યાં સુધી એ પોતાનું સ્થાન પણ નહીં બદલે, પોતાનો આકાર પણ નહીં બદલે, પોતાનું કદ પણ નહીં બદલે. તો એને શું કહેવામાં આવે છે? ઘન અવસ્થા.
તો આ રીતના પદાર્થની અવસ્થાના ત્રણ પ્રકાર પડે કે ભાઈ પ્રવાહી અને વાયુ હોય ને આપણે દ્રવ કહીએ છીએ અને જે જળતા એટલે કે દ્રઢ પદાર્થ હોય એને આપણે ઘન અવસ્થા કહીએ છીએ છોકરાઓ આપણે આ ચેપ્ટરમાં ઘન અવસ્થા ભણવાનું છે આ ચેપ્ટરમાં આપણે ઘન અવસ્થાની ઘણી બધી લાક્ષણિકતાઓ શીખીશું કે ઘન અવસ્થાની લાક્ષણિકતામાં ફેરફાર કરી અને આપણે એનું જુદા જુદા પ્રકારના ઘન પદાર્થો મેળવી શકશો કે આપણે ઉપયોગિતા મુજબ જરૂરી હોય એવા બરાબર છે ઉદાહરણ તરીકે અહીંયા આપણને વાત કરી છે કાર્બન નેનો ટ્યુબની તમે આ 10માં ધોરણમાં શબ્દ સાંભળી ગયા છો નેનો ટેકનોલોજીના પરિચયમાં કાર્બન નેનો ટ્યુબ તમે નામ સાંભળ્યું હશે આ કાર્બન નેનો ટ્યુબ છે એ શું છે તો કે ઘન અવસ્થાનું મિશ્રણ છે જુદા જુદા ઘન પદાર્થો કે આ આમ જોવા જઈએ તો કાર્બનનો એક સંરચિત એક પદાર્થ છે કે જેમાં કાર્બન છે એ રેગ્યુલર મેનરમાં ગોઠવાયેલા હોય તો ભાઈ આ કાર્બન નેનો ટ્યુબની લાક્ષણિકતા શું છે તો કે એમાં ત્રણ ધાતુના ગુણધર્મ છે કઈ કઈ ત્રણ ધાતુના ગુણધર્મ તો કે જે કાર્બન નેનો ટ્યુબ છે ને એ સ્ટીલ કરતાં મજબૂત છે સ્ટીલ કરતાં કેવા છે મજબૂત છે પછી એલ્યુમિનિયમ કરતાં એ હલકી ધાતુ છે એલ્યુમિનિયમ ધાતુ કરતાં કાર્બન નેનો ટ્યુબ વજનમાં કેવું છે હલકું એટલે એલ્યુમિનિયમ કરતાં કેવા છે તો કે હલકા છે કોણ કાર્બન નેનો ટ્યુબ અને કોપર કરતાં વધારે વિદ્યુત વાહક છે કોપર કરતાં વિદ્યુત વાહક કોણ કાર્બન નેનો ટ્યુબ તો કાર્બન નેનો ટ્યુબના લાક્ષણિક ગુણધર્મો જણાવો એવો પૂછે પ્રશ્ન તો આપણે આ ત્રણ લખવાનું થાય કે કાર્બન નેનો ટ્યુબ છે ભાઈ એ સ્ટીલ કરતાં મજબૂત છે એલ્યુમિનિયમ કરતાં હલકા છે અને કોપર કરતાં કેવા છે તો કે વિદ્યુતીય વાહક છે શું છે વિદ્યુતીય વાહક છે આ જ રીતના આપણે ઘણા બધા ઘન પદાર્થોની લાક્ષણિક ગોઠવણી એની અરેન્જમેન્ટ એની શક્ય ગોઠવણી આ બધામાં ફેરફાર કરી અને આપણે શું કરી શકીએ છીએ તો કે આપણે જુદા જુદા પ્રકારના ઘન પદાર્થ છે એ મેળવી શકીએ છીએ જો મૂળ મુજબ વાત કરીએ તો આપણે પદાર્થના તાપમાન અને દબાણમાં ફેરફાર કરી અને જુદા જુદા પ્રકારના જૈવ વિઘટનીય પદાર્થો પોલિમર પદાર્થો પછી છે સર્જિકલ ઇમ્પ્લાન્ટ માટેના જૈવ સુસંગત પદાર્થો આ બધી જ વસ્તુ આપણે આ ઘન અવસ્થા ચેપ્ટરના માધ્યમથી મતલબ કે આમાં જે થિયરીઓ છે એ થિયરી એની ઉપયોગ કરી આપણે જુદા જુદા પ્રકારના ઘન પદાર્થ છે એ મેળવી શકીએ છીએ આ ચેપ્ટરમાં કઈ કઈ વસ્તુઓ ભણવાની તો કે સૌથી પહેલા આવશે ઘન પદાર્થની લાક્ષણિકતાઓ ત્યારબાદ આપણે શીખશું ઘન પદાર્થનું વર્ગીકરણ એના પછી આવશે કે કોઈ પણ એક પરમાણ્વીય છે દ્વિપરમાણ્વીય છે અને ત્રિપરમાણ્વીય મતલબ કે 3 ડાયમેન્શનમાં 1D 2D અને 3 ડાયમેન્શનમાં કોઈ પણ ઘન પદાર્થ છે એ કઈ રીતે ગોઠવાય છે એના પછી આવશે ક્ષતિઓ કે ભાઈ કોઈ પણ એક ચોક્કસ ગોઠવણી હોવી જોઈએ પણ કોઈ પણ પદાર્થ કે અવસ્થા કે કોઈ પણ વ્યક્તિ હંમેશા 100% સંપૂર્ણ હોતો નથી સાચી વાત છે તો આને ધ્યાને રાખી એમાં કેવા કેવા પ્રકારની ક્ષતિઓ ઉદ્ભવે છે એક ક્ષતિઓ વિશે આપણે વાત કરીએ એના પછી ઘન પદાર્થના પ્રકાર અને ઘન પદાર્થના પ્રકાર ઉપરથી આપણે સંકુલન ક્ષમતા શીખવાની છે સંકુલન ક્ષમતા એટલે શું એની પેકિંગ એફિશિયન્સી આગળ વાત કરશું ડિટેલમાં ત્યારે આપણે વાત કરશું કે પેકિંગ એફિશિયન્સી શું છે એ પૂરું થાય પછી એના વિદ્યુતીય ગુણધર્મો કે કોઈ પણ ઘન પદાર્થ છે એને કેટલા પ્રકારના વિદ્યુતીય ગુણધર્મો અને છેલ્લો મુદ્દો આવશે એના ચુંબકીય ગુણધર્મો શું આવશે એના ચુંબકીય ગુણધર્મો તો આ ચેપ્ટરમાં આપણે આટલા બધા મુદ્દાઓને શીખવાના છે ઘન પદાર્થના દરેક મુદ્દાઓને આપણે શીખશું એટલે 100% આ ચેપ્ટર તમને આવડી જ જાયેલું છે ઈઝી છે જે જે લેક્ચર આવે એ રેગ્યુલર લેક્ચર ભરતા રહેજો એટલે જરાય આ ચેપ્ટર અધૂરું નથી આ ચેપ્ટરના 7 માર્ક છે કેટલા માર્ક છે 7 માર્ક આમાંથી 3 માર્કમાં ક્વેશ્ચન પૂછાય છે અને 4 માર્કના એમસીક્યુ પૂછાય છે એટલે ટોટલ આ ચેપ્ટરનું વેઇટેજ બોર્ડની દ્રષ્ટિએ 7 માર્કનું છે 3 માર્કનું એક ક્વેશ્ચન અને 4 માર્કના એમસીક્યુ પૂછાય છે બરાબર એટલે બહુ અગત્યનું ચેપ્ટર કહેવાય અને સહેલું ચેપ્ટર છે ઈઝી ચેપ્ટર છે બરાબર
આપણે ચેપ્ટર નંબર 2 હતું દ્રાવણ એ આપણે ફિઝિકલ કેમિસ્ટ્રી નું હતું આ પણ ફિઝિકલ કેમિસ્ટ્રી નું ચેપ્ટર છે એટલે ફિઝિકલ કેમિસ્ટ્રી જો તમે એકવાર સમજી લ્યો તો તમારે પછી એ પાછું વારંવાર યાદ કરવાની જરૂર રહેતી નથી કારણ કે થિયરી પોર્શન છે અને થિયરી જનરલી છોકરાઓને સરળતાથી યાદ થઈ જતી છે બરાબર છે તો આ કોઈ ઇન્ટ્રોડક્શન આગળ આપણે હવે વાત કરીએ ઘન અવસ્થાની સામાન્ય લાક્ષણિકતાઓ કે ભાઈ ઘન પદાર્થ છે એની લાક્ષણિકતા શું શું હોય તો એને ઘન પદાર્થ કહેવાય છે બરાબર ઘન પદાર્થની લાક્ષણિકતાઓ ઘન પદાર્થની લાક્ષણિકતાઓ બે માર્કમાં પૂછાયો પ્રશ્ન છે છોકરાઓ ઘણીવાર બે માર્કમાં પૂછાઈ ગયો છે ઘન પદાર્થની લાક્ષણિકતાઓ સમજાવો તો આપણને જે એમાં પાંચ મુદ્દા આપ્યા છે પાંચ મુદ્દા લખી નાખો એટલે પૂરેપૂરા બે માર્ક આવે ઘન પદાર્થની લાક્ષણિકતાઓ હવે ઘન પદાર્થ છે તમને ખબર છે કે કોઈ પણ પદાર્થની અવસ્થા હોય એ એના ઘટક કણો વચ્ચે રહેલા આંતર આણ્વીય આકર્ષણ બળને કારણે ચેપ્ટર નંબર 2 ના પહેલા લેક્ચરમાં પણ આપણે આ વાત કરી હતી કે ભાઈ ઘન પદાર્થ જેની વચ્ચે આંતરાણ્વીય આકર્ષણ બળ એકદમ પ્રબળ છે પ્રવાહી પદાર્થ હોય તેના વચ્ચે આંતરાણ્વીય આકર્ષણ બળ ઘન પદાર્થ કરતાં નિર્બળ પણ વાયુમય પદાર્થ કરતાં કેવા હોય પ્રબળ જ્યારે વાયુમય પદાર્થ છે એમાં આંતરાણ્વીય આકર્ષણ બળ એકદમ કેવા હશે નિર્બળ હશે તો આપણે એક વાક્યમાં તો કહી દીધું કે ભાઈ ઘન પદાર્થ છે એની વચ્ચે આંતરાણ્વીય આકર્ષણ બળ છે એ પ્રબળ જોવા મળે છે પણ એ સિવાય કઈ કઈ બાબતો છે એ શું કરે છે તો કે તમને ઘન પદાર્થ વિશેની માહિતી આપે છે માનો કે તમે દબાણ કે તાપમાનમાં ફેરફાર કરો બરાબર તો શું થાય છે તો કે પદાર્થની અવસ્થા બદલે છે તાપમાન તમે વધારો તો ઘનમાંથી પ્રવાહી થાય પ્રવાહીમાંથી વાયુ થાય તાપમાન ઘટાડો તો વાયુમાંથી પ્રવાહી થાય પ્રવાહીમાંથી ઘન થાય તો આ રીતે દબાણમાં ફેરફાર કરો તો પણ તમે પદાર્થની અવસ્થા છે બદલી શકો છો એ બધાને આપણને ખબર છે આપણે તો સીધી છે ઘન પદાર્થની લાક્ષણિકતા કે ભાઈ ઘન પદાર્થ એટલે શું એને કહેવાય ઘન પદાર્થ તો પહેલી જ વાત આવે કે ભાઈ ઘન પદાર્થ છે તો એને શું હોય તો કે એને નિશ્ચિત દળ હોય એને નિશ્ચિત કદ હોય અને નિશ્ચિત શું હોય છે આકાર હોય બરાબર એનો દળ કેવું હોય તો કે નિશ્ચિત કદ નિશ્ચિત અને આકાર પણ નિશ્ચિત એનું વજન નિશ્ચિત હોય કદ નિશ્ચિત હોય અને આકાર પણ નિશ્ચિત હોય બીજી વાત શું કરવામાં આવે તો કે આંતરાણ્વીય આકર્ષણ બળ બીજો મુદ્દો તો કે એના આંતરાણ્વીય આકર્ષણ બળ આંતરાણ્વીય આકર્ષણ બળ કેવા હોય છે તો કે ટૂંકા હોય છે ટૂંકા હોય એનો મીનિંગ શું હોય એકબીજાની નજીક હશે અને નજીક હશે તો આંતરાણ્વીય આકર્ષણ પણ કેવા હોઈ શકે પ્રબળ હોઈ શકે તો અહીંયા પણ ત્રીજો મુદ્દો દઈ દીધો કે ભાઈ આંતરાણ્વીય આકર્ષણ બળ કેવા હશે તો કે પ્રબળ હોય છે લ્યા તમારા ત્રણ મુદ્દા દઈ ગયા પહેલું નિશ્ચિત દળ કદ અને આકાર હોય છે બીજું આંતરાણ્વીય આકર્ષણ બળ ટૂંકા હોય છે ત્રીજું આંતરાણ્વીય આકર્ષણ બળ પ્રબળ હોય છે ચોથી વસ્તુ કે ઈ જે ઘટક કણો છે એ શું કરતા હોય છે તો કે એના નિશ્ચિત સ્થાનની આસપાસ સરેરાશ દોલન કરતા હોય છે કે ઘન પદાર્થમાં રહેલા ઘટક કણો ઘન પદાર્થમાં રહેલા ઘટક કણો આ ઘટક કણો તરીકે શું હોય કાં તો અણુ હોય કાં તો પરમાણુ હોય અને કાં તો શું હશે આયન એ શું કરે તો કે ઘટક કણો તેના મધ્યમાન સ્થાનની આસપાસ મધ્યમાન સ્થાનની આસપાસ કેવું દોલન કરતા હશે તો કે સરેરાશ દોલન કરતા હશે કેવું દોલન સરેરાશ દોલન ઉદાહરણ તરીકે માનો કે આ કોઈ પણ એક ઘન પદાર્થ છે એમાં એ ઘટક કણનું સ્થાન નિશ્ચિત છે તો આ ઘટક કણ ક્યારેક આ બાજુ ગતિ કરશે ક્યારેક આ બાજુ ક્યારેક આ બાજુ ક્યારેક આ બાજુ ક્યારેક આ બાજુ મતલબ કે ચારે દિશામાં ગતિ કરશે પણ એ એમાં વચ્ચેનું સ્થાન છે એ છોડશે નહીં માનો કે આ બાજુ 5 નેનોમીટર જેટલું ગતિ કરે છે તો આ બાજુ 5 નેનોમીટર આ બાજુ 5 નેનોમીટર પાછો એ જગ્યાએ તો ત્યાં ગોઠવાઈ જશે કારણ કે એનો કદ દળ અને આકાર છે શું છે નિશ્ચિત છે એટલે
પોતાનું સ્થાન છોડી શકશે નહીં એટલે આપણે કીધું કે મધ્યમાન સ્થાનની આસપાસ સરેરાશ દોલન કરતા હશે આ તો આપણે એક ઘટક પણની વાત કરી હવે આ ઘન પદાર્થમાં ઘણા બધા ઘટક પણ હોય બધા શું કરતા હશે દોલન કરતા હશે અને છેલ્લી વાત કે એ કેવો છે તો કે દળ કદ અને આકાર નિશ્ચિત છે એટલે ઘન પદાર્થ છે કેવો હશે દ્રઢ હશે અને અસંકોચનીય હશે ઘન પદાર્થ એ કેવો હશે તો કે દ્રઢ અને અસંકોચનીય મતલબ કે એને દબાવી શકાશે નહીં કેવો હશે એકદમ દ્રઢ હશે કારણ કે દળ નિશ્ચિત છે કદ નિશ્ચિત છે અને આકાર પણ નિશ્ચિત છે કે જેના કારણે ઘન પદાર્થ છે એ દ્રઢ અને અસંકોચનીય હશે તો લ્યો આ બે વાતનો ક્વેશ્ચન લખ્યો ઘણીવાર પૂછાય છે ઘન પદાર્થની લાક્ષણિકતાઓ સમજાવો તો આ મુદ્દો છે એ તમારે લખવાના થાય આવડી જાય તો આજના લેક્ચરમાં આપણે ઇન્ટ્રોડક્શન અને એક બે માર્કનો ક્વેશ્ચન કે જેનું નામ છે ઘન પદાર્થની લાક્ષણિકતાઓ આ પાંચ મુદ્દા લખો એટલે બે માર્ક પડે બે માર્કમાં પૂછાય એવો અગત્યનો ક્વેશ્ચન છે ભાઈ ઘન પદાર્થની લાક્ષણિકતાઓ સમજાવો તાનું હોમવર્ક તમારે એકવાર કરવાનું છે એકવાર બુકમાં અને એકવાર ફેરબુકમાં બરાબર નેક્સ્ટ લેક્ચરમાં મળશું ત્યારે આપણે ઘન પદાર્થ સ્ફટિકમય ઘન પદાર્થ અને અસ્ફટિકમય ઘન પદાર્થના તફાવત અને એની લાક્ષણિકતા વિશે વાત કરશું તો નેક્સ્ટ લેક્ચરમાં મળીએ ત્યાં સુધી બધાને જય ભગવાન મહાદેવ હર